ધોરણ આઠ સ્વાધ્યાય 2.2 અત્યાર સુધી આપણે પ્રશ્ન નંબર 8 સુધી જોયેલું હતું. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. જો 4 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેની હાલની ઉંમર શોધો. તો કે રાહુલ અને હારુન બે છોકરા છે જેની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 5:7. હવે 4 વર્ષ પછી એ બેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો હારુન અને રાહુલ બંનેની હાલની અત્યારની ઉંમર શું કરવાની છે, શોધવાની છે. તો જે પહેલો પોઈન્ટ આપ્યો છે એ પહેલાં તો લખીએ. શું આપ્યું છે કે રાહુલ અને હારુનની ઉંમરનો ગુણોત્તર કેટલો આપ્યો છે, 5:7 છે. બરાબર, એટલે કે રાહુલની ઉંમર કેટલી થશે, 5x અને હારુનની ઉંમર 7x. એટલે ધારી લઈએ, ધારો કે રાહુલની ઉંમર પેલું 5 છે એટલે 5x અને કોની, હારુનની ઉંમર 7x વર્ષ છે. બરાબર, અહીંયા સુધીનું ખ્યાલ આવ્યો. હવે એણે શું કીધું આગળ, 4 વર્ષ પછી. 4 વર્ષ પછી એટલે તમને કોઈ એવું કહે કે 4 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે, તો તમે શું કરશો, તમારી હાલની ઉંમરમાં 4 વર્ષ હજી ઉમેરી દેશો. બરાબર, તો આની પણ 4 વર્ષ પછી ઉંમર કેટલી થશે, તો કે 4 એમાં પ્લસ કરી દેવાના. એટલે 4 વર્ષ પછી રાહુલની ઉંમર બરાબર 5x તો છે, એમાં કેટલા ઉમેરા, 4. બરાબર, અને હારુનની ઉંમર 7x + 4 વર્ષ. બરાબર, પછી એણે શું કીધું છે, 4 વર્ષ પછી તેમનો ઉંમરનો સરવાળો 56 થાય છે. હવે આ 4 વર્ષ પછી બેની ઉંમર કેટલી છે, 5x + 4 અને 7x + 4, તો કેટલો થાય, તો કે બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય. માટે બંનેની ઉંમર શું છે, તો કે 5x + 4 બીજા કાઉન્સમાં 7x + 4. શું કીધું, સરવાળો, વચ્ચે શું કરવાનું, સરવાળો. બરાબર, કેટલા થશે, ટોટલ 56 થાય. 5x + 7x એટલે કેટલા આવશે, 12x આવશે. 4 + 4 એટલે 8 થાય. બરાબર, 56 પ્લસ 8 છે, બરાબરની પહેલી સાઈડ જાય તો શું આવે, -8 થઈ જાય. 56માંથી 8 જાય તો કેટલા રહે, 48 રહે. બરાબર, એટલે 12x = 48. હવે 12 જો એક્સ જોડે શું છે, ગુણાકારમાં છે, એટલે બરાબરની પહેલી સાઈડ જાય એટલે ભાગાકારમાં આવે. ચલો 48/12 કરો, 12 × 48 એટલે એક્સ બરાબર શું મળ્યું છે, 4 મળ્યું. બરાબર, પરંતુ એની હાલની ઉંમર શોધવાની છે. આપણે એની ઉંમર શું ધારેલી છે, રાહુલની ઉંમર 5x અને હારુનની ઉંમર 7x. તેની હાલની ઉંમર શોધીએ, માટે હાલની ઉંમર કોની, તો કે રાહુલની પહેલાં જોઈએ 5x, તો 5×1 એટલે 5×4 કેટલા થશે, 20 વર્ષ. અને હારુન માટે 7x, 7×4 7 × 28 વર્ષ. બરાબર, પછી નીચે લખવાનો, હારુનની હાલની ઉંમર 28 વર્ષ અને રાહુલની હાલની ઉંમર 20 વર્ષ છે. આ હતો પ્રશ્ન નંબર 9. એના પછી પ્રશ્ન નંબર 10 છે, એ પણ સેમ આની જેમ જ છે. છોકરા અને છોકરીની સંખ્યામાં 8 વધારો, બંનેની સંખ્યામાં +8 કરી દેવાના થાય. બરાબર, એવી રીતે સંખ્યા શોધવાની છે, તો વર્ગની કુલ સંખ્યા તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન નંબર 10, 11 અને 12 આ ત્રણેય ઉંમરને લગતી પ્રશ્નો છે, કાંઈ અઘરું નથી. જેમ જો પહેલાં હું સમજાવી દઉં, ખાલી વર્ગખંડમાં છોકરા અને છોકરીઓનો ગુણોત્તર આપેલો છે 7 અને 5. એટલે પહેલાં કોનું કીધું, છોકરાનું. છોકરાનું કેટલું થશે, 7x થશે. એટલે ધારો કે છોકરાઓની સંખ્યા 7x છે અને છોકરીઓની સંખ્યા
पांच एक्स है। पछी हूँ कीधु जो छोकरानी संख्या छोकरीनी संख्या करता आठ वधारे होय एटले छोकरा बराबर शुं थशे, छोकरा केटला छे सात एक्स छे, छोकरीनी संख्या में केटला वधारे छे आठ एटले सात एक्स बराबर पांच एक्स वत्ता आठ। पछी एक साइड लई लेवानुं एटले एक्स मळी जशे, ए आपणुं सोल्यूशन मळी जाय। एक्स मळी जाय पछी बे छोकरा ने छोकरीनी संख्या शोधीने बेनो सरवाळो करी नाखवानो एटले शुं थाय, जे वर्गनी टोटल संख्या मळी जाय। एना पछी 11मो प्रश्न, ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે, તો પહેલાં તો ભરતની ઉંમર શોધવાની થાય એટલે ભરતની ઉંમર છે ધારો કે એક્સ છે। હવે ભરતના પિતાની કેટલી કીધી છે, 29 વર્ષ વધારે કીધી છે, તો એક્સ વત્તા 29 થશે બરાબર। પછી એણે કીધું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે અને ભરતના દાદા ભરતના પિતા કરતાં 26 વર્ષ મોટા છે, તો ભરતના દાદાની ઉંમર કેટલી થશે, તો કે એક્સ વત્તા 29 વત્તા 26 બરાબર, એટલે ટોટલ કેટલી થાય, એક્સ વત્તા 55। પહેલાં આપણે ભરતની ઉંમર ધારી લઈએ એક્સ છે, પછી એના પિતાની ઉંમર કેટલી થશે, એક્સ વત્તા 29 થાય। હવે એના દાદાની ઉંમર શું થાય, તો કે 26 નાના છે અને 29 મોટા છે, ત્રણેયનો સરવાળો થશે એટલે એક્સ વત્તા 29 વત્તા 26 થાય, તો બરાબર એક્સ વત્તા 55 આવે, એટલે ભરતના દાદાની ઉંમર થાય એક્સ વત્તા 55। હવે ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આપ્યો, 135, એટલે શું કરવાનું, ભરતની ઉંમર એક્સ વત્તા ભરતના પિતાની ઉંમર એક્સ વત્તા 29 વત્તા ભરતના દાદાની ઉંમર કેટલી થાય, એક્સ વત્તા 55 બરાબર 135। પછી એમાંથી એક્સ શોધી લેવાનું અને પછી ત્રણેયની ઉંમર જે ધારેલી છે એમાં એની એક્સની કિંમત મૂકી દેવાની, સાવ ઈઝી છે। ચલો એના પછી પ્રશ્ન નંબર છે 12, પ્રશ્ન નંબર 12 પણ સાવ ઈઝી છે, એમાં એવું કીધું છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો રવિની હાલની ઉંમર શોધો બરાબર। તો પહેલાં તો રવિની હાલની ઉંમર ધારી લઈએ કે ધારો કે રવિની હાલની ઉંમર એક્સ વર્ષ છે બરાબર, પછી એણે શું કીધું છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી છે, 15 વર્ષ પછી થશે બરાબર, એટલે કેટલા આવે, 15 વર્ષ પછી રવિની ઉંમર શું થાય, એક્સ વત્તા 15 વર્ષ થાય બરાબર। પછી આજે એણે શું કીધું, હાલની ઉંમર કરતાં 4 ગણી થાય, તો હાલની ઉંમર કરતાં 4 ગણી એટલે 4 વડે ગુણવાના, હાલની ઉંમર કેટલી છે એક્સ છે, એમાં 4 વડે ગુણો એટલે 4 એક્સ થાય બરાબર। આ બે કેવી છે, સરખી છે, એમ એણે કીધું છે કે જો રવિની 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય એટલે કે એ બે કેવી થાય, સરખી થાય, તો કે એક્સ વત્તા 15 બરાબર 4 એક્સ, તો પછી એની હાલની ઉંમર શોધવાની છે બરાબર। તો હવે શું કરશું, એક્સને એક સાઈડ લઈ લઈએ, 15 ને પહેલી સાઈડ, તો આ એક્સ છે એ પ્લસ છે, બરાબરની પહેલી સાઈડ જાય તો કેવા થઈ જાય, માઇનસ, તો 15 બરાબર 4 એક્સ માઇનસ એક્સ થશે, કેટલા આવશે, 15 બરાબર 3 એક્સ, એક્સ જોડે 3 ગુણાકારમાં છે, બરાબરની પહેલી સાઈડ જાય તો ભાગાકાર, હું ક્રમ બદલું છું બરાબર, એક્સ બરાબર 15ના છેદમાં 3, શું આવે, 3 પંચા 15, માટે એક્સ બરાબર શું મળે છે, 5 મળે છે। હવે એક્સ બરાબર 5 છે એ સેમાં મૂકવાનું, સેમાંય નહીં, શા માટે, કેમ કે એની હાલની ઉંમર ઓલરેડી એક્સ વર્ષ જ આપણે ધારેલી છે, એટલે કોની, રવિની હાલની ઉંમર શું થશે, 5 વર્ષ, બરાબર। એના પછી છે પ્રશ્ન નંબર 13, એમાં એવું કીધું છે એક સમમિત સંખ્યાને 5ના છેદમાં 2 વડે ગુણી અને પરિણામ 2ના છેદમાં 3 ઉમેરતા આપણને -7ના છેદમાં 12 મળે છે। હું તમને લોકોને આનું સમીકરણ મેળવી દઉં છું, સોલ્યુશન એટલે સાદુરૂપ તમારે જાતે કરવાનું રહેશે।
કેમકે બધામાં લાંબા સાદુરૂપ આવશે જે તમારે પ્રેક્ટિસ કરવા માટે જાતે આપું છું, બરાબર? તો આણે જેમ કીધું છે એમ કરીએ. એક સમમી સંખ્યાને 5 ના છેદમાં 2 વડે ગુણી, તો સમમી સંખ્યા ક્યાં? આપેલી નથી, બરાબર? તો શું કરીએ પહેલા, કે ધારો કે સમમી સંખ્યા x છે, બરાબર? હવે એણે શું કીધું છે કે આ સમમી સંખ્યાને 5 ના છેદમાં 2 વડે ગુણી, તો શેના વડે ગુણવાનું છે? તો કે 5 ના છેદમાં 2 વડે ગુણતા શું થાય? 5 ના છેદમાં 2 એક્સ, એટલે 5x ના છેદમાં 2 થાય, બરાબર? પછી એણે શું કીધું કે પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા, તો કે આ જે જવાબ મળ્યો છે એમાં શું કરવાનું? હજી ઉમેરવાનું. શું ઉમેરવાનું? તો કે 2 ના છેદમાં 3. તો લખવાનું કે પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા, તો પરિણામ શું મળ્યું? 5x ના છેદમાં 2, હજુ એમાં 2 ના છેદમાં 3 ઉમેરવાના છે, બરાબર? તો શું મળે છે? હજી એણે કીધું છે તો આપણને -7 ના છેદમાં 2 મળે છે, તો તે સંખ્યા શોધો. તો કે જે આ પરિણામ છે એમાં આ ઉમેરું તો એનો જવાબ શું મળે? -7 ના છેદમાં 12 મળે છે, એટલે કે પરિણામ -7 ના છેદમાં 12 મળે છે. તો એને લખીએ 5x ના છેદમાં 2 વત્તા 2 ના છેદમાં 3 બરાબર -7 ના છેદમાં 12. હવે તમે x શોધી લો એટલે એ સમય સંખ્યા આપણે જે ગોતવાની હતી એ શું થઈ જાય? મળી જાય. હવે આગળનું સોલ્યુશન તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. એક્સનો જવાબ આવશે -1 ના છેદમાં 2, અને હજુ કહી દઉં છું લસા લેવાનો છે 12 વડે, બરાબર? આગળ જે લસા લેવાનો આવશે ને તમારે એ લસા 12 કાઢવાનો છે.